तपोवन साइंस एकेडमी आपनो हार्दिक स्वागत करे छे। मित्रों आपणे छेल्ला लेक्चरनी अंदर धातुओमां पट सिद्धांत विषे चर्चा करी, ए उपरांत अशुद्धि क्षति एना विषे पण चर्चा करी, जे आपणो मोस्ट टाइम पी प्रश्न हतो। धातुओमां पट सिद्धांत मात्र समजूती माटे छे, जाणकारी माटे छे। आगळना प्रश्नने चर्चा करी, ए प्रश्न नंबर छे 25। विद्युतीय वाहकता जणावी वाहकताना मूल्योनी मात्राने आधारे वाहक पदार्थनुं वर्गीकरण करो। એટલે કોઈપણ પદાર્થ વિદ્યુતી રીતે વાહક છે, અવાહક છે કે અર્ધવાહક, તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। તેની વાહકતાના મૂલ્યો જે છે એ ધ્યાનમાં રાખવાના છે। પ્રશ્ન આખો એમસીક્યુ માટે અગત્યનો, થિયરીમાં ક્યારેય પૂછાતો નથી। તો ઘન પદાર્થની વિદ્યુતી વાહકતામાં ઘણો મોટો ગાળો જોવા મળે છે। તેની વિદ્યુતી વાહકતા 10^-20 થી 10^7 પ્રતિ ઓહમ પ્રતિ મીટરના ગાળામાં હોય છે। જુદા જુદા પદાર્થોની વિદ્યુતીય વાહકતાના આધારે તે વાહક, અવાહક તથા અર્ધવાહક તરીકે વર્તે છે, જેના વિશેની માહિતી આપણે મેળવીએ। તો લખી શકીએ ઘન પદાર્થોની વિદ્યુતીય વાહકતા મોટા ગાળામાં જોવા મળે છે। આ ઘન પદાર્થો ની વિદ્યુતીય વાહકતા 10^-20 થી 10^7 પ્રતિ ઓહમ પ્રતિ મીટરના ગાળામાં હોય છે। આ એક એમસીક્યુ માટેનો પ્રશ્ન છે કે ઘન પદાર્થોની વાહકતા, વિદ્યુતી વાહકતાનો ગાળો શું, તો 10^-20 થી લઈને 10^7 સુધીના ગાળામાં જોવા મળે છે। પછીનો એમસીક્યુ માટેનો પ્રશ્ન વીજ વાહકો, તો લખાય જે પદાર્થોની વિદ્યુતીય વાહકતા 10^4 થી 10^7 પ્રતિ ઓહમ પ્રતિ મીટરના ગાળામાં હોય તેને વિદ્યુતીય વાહક અથવા સુવાહક પદાર્થ કહેવાય છે। તો મિત્રો, જે પદાર્થોની વીજવાહકતા 10^4 થી 10^7 એ ગાળાની અંદર જોવા મળશે, એવા બધા જ પદાર્થો વિદ્યુતી રીતે સુવાહક છે। ખાસ ધ્યાનમાં રાખવાનું એમસીક્યુ માટેનો પ્રશ્ન બનશે આ, કે વીજ સુવાહકો હોય તેની વાહકતા, વિદ્યુતીય વાહકતા કેટલા ગાળામાં જોવા મળે અથવા તો કેટલી હશે, તો 10^4 થી 10^7 પ્રતિ ઓહમ પ્રતિ મીટરના ગાળામાં જોવા મળશે। એ જ રીતે વીજ અવાહકો છે, તો લખી શકાય જે પદાર્થની વીજ વાહકતા 10^-20 થી 10^-10 પ્રતિ ઓહમ પ્રતિ મીટરના ગાળામાં હોય તે પદાર્થને વીજ અવાહક કહેવાય છે। શું કહેવાય? તો આ પણ બીજો પ્રશ્ન થયો એમસીક્યુ માટેનો, વીજ અવાહક પદાર્થો જે છે તેમાં વિદ્યુતી વાહકતા કેટલી હોય, તો 10^-20 થી 10^-10 પ્રતિ ઓહમ પ્રતિ મીટર। અહીંયા મોટા ભાગે અધાતુ તત્વો એનો સમાવેશ થાય, અહીંયા મોટા ભાગે ધાતુ તત્વોનો સમાવેશ થાય। એ ઉપરાંત છે ત્રીજું વીજ અર્ધવાહકો, એના માટે પણ મૂલ્ય આપણી પાસે છે। જે પદાર્થની વીજ વાહકતા 10^-6 થી 10^4 પ્રતિ ઓહમ પ્રતિ મીટરના ગાળામાં
તેને વીજ અર્ધવાહક કહેવાય છે. મોટા ભાગે આમાં અર્ધ ધાતુનો સમાવેશ થાય, સિલિકોન કે જર્મિનિયમ જેવી. તો જે પદાર્થોની વીજવાહકતા 10^-6 થી 10^-4 ઘાત પ્રતિ ઓહમ પ્રતિ મીટરના ગાળામાં હોય તેને વીજ અર્ધવાહક કહીશું. તો 4 MCQના મુખ્ય પ્રશ્નો છે. વીજવાહકતાનો ગાળો કેટલો જોવા મળે? 10^-20 થી 10^-7 ઘાત. વીજવાહક પદાર્થો હોય તેનો કેટલો ગાળો જોવા મળે? તો 10^4 થી 10^7. અવાહકો 10^-20 થી 10^-10 અને અર્ધવાહક માટે 10^6 થી 10^-4 ઘાત જોવા મળશે. એકમ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. મિત્રો, આ વ્યવસ્થિત જોઈ લેવાનું છે, પોઝ કરીને લખી લેવાનું. મિત્રો, આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 26, ધાતુમાં વિદ્યુત વહન વિશે યોગ્ય માહિતી આપો. તો કોઈપણ ધાતુઓમાં વિદ્યુત વહન કોના દ્વારા થાય પહેલાં તો આપણે એ સમજવું પડે. એના માટે આપણે ધાતુઓમાં પટ સિદ્ધાંત શીખી ગયા. પટ સિદ્ધાંત અનુસાર શું હતો? તો પટ સિદ્ધાંત અનુસાર બે પ્રકારના પટ હતા. એક પટને સંયોજકતા પટ કહેવાય છે, બીજા પટને વાહકતા પટ. સંયોજકતા પટમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, અને જો આ સંયોજકતા ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં જઈ શકે તો ધાતુઓ વિદ્યુતનું વહન દર્શાવે છે. એના માટે અગત્યનું કારણ શું હતું? તો બંનેની વચ્ચે રહેલો શક્તિ ગેપ, બરાબર છે. આ શક્તિ ગેપ જે છે તેને ઊર્જા ગેપ તરીકે પણ ઓળખવામાં આવે. હવે જો આ શક્તિ ગેપનું અંતર વધારે હોય તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી, પરિણામે વિદ્યુતીય વહન દર્શાવતા નથી. એ જ કન્સેપ્ટ થોડાક શબ્દોના ફેરફાર સાથે ફરીથી રજૂ થયો છે. પ્રશ્ન આપણે એવો છે કે ધાતુઓમાં વિદ્યુત વહન સમજાવો અથવા તો દર્શાવો. તો દર્શાવી શકીએ, કોઈ પણ વાહક હોય એમાં વિદ્યુત વહન બે રીતે થઈ શકે. લખી શકાય આપણે કોઈ પણ વાહકમાં વિદ્યુત વહન બે રીતે થાય. કઈ રીતે? તો એક ઇલેક્ટ્રોન દ્વારા અને બીજું આયનો દ્વારા. વિદ્યુત વહન ઇલેક્ટ્રોન અથવા કોના દ્વારા થાય છે? આયન. વિદ્યુત વહનની જ્યારે પણ ચર્ચા કરતા હોય ત્યારે વિદ્યુત વહન બે રીતે થાય, કાં એની પાસે ઇલેક્ટ્રોન હોય તો, અથવા એની પાસે શું હોવું જોઈએ? આયન. તો ધાતુઓમાં કોના દ્વારા થાય? તો ધાતુ પાસે આયન નથી, ધાતુ પાસે છે ઇલેક્ટ્રોન. તો લખી શકીએ ધાતુઓમાં વિદ્યુત વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ધાતુઓમાં કોના દ્વારા થશે? ઇલેક્ટ્રોન. કોઈપણ ધાતુ જે છે વિદ્યુતનું વહન દર્શાવતું હોય તો એનું મુખ્ય કારણ છે શું? એની પાસે રહેલા ઇલેક્ટ્રોન. તો ધાતુઓમાં ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થઈ શકે. તો આયનો દ્વારા કોનામાં થશે? તો વિદ્યુત વિભાજ્ય જે પદાર્થો છે તેમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન કરી શકાય છે. જ્યારે વિદ્યુત વિભાજ્યોમાં આયનો દ્વારા વિદ્યુત વહન થાય છે. આ બેઝિક કન્સેપ્ટ થયો 3 મુદ્દાનો, કે કોઈ પણ જગ્યાએ વિદ્યુતનું વહન કરવું હોય તો એના માટે બે પ્રાઇમરી શરત છે. કાં એની પાસે ઇલેક્ટ્રોન હોવા જોઈએ અથવા એની પાસે આયન હોવા જોઈએ. જો એ ધાતુ હશે તો એની પાસે ઇલેક્ટ્રોન હશે, અને જો એ વિદ્યુત વિભાજ્ય હોય તો એની પાસે શું હશે? આયનો. એટલે કે આમ કહી શકીએ કે ધાતુઓ હોય તો એમાં ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય, જ્યારે વિદ્યુત વિભાજ્ય હોય તો આયનો દ્વારા વિદ્યુતનું વહન દર્શાવી શકે. આપણે અહીંયા ચર્ચા ધાતુની કરવાની છે, તો ધાતુ ઉપર ફોકસ કરીએ, ધાતુ પર ધ્યાન આપીશું. હવે ધાતુ પર છે ઇલેક્ટ્રોન તો છે, પણ કયા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈશું? તો સંયોજકતા ઇલેક્ટ્રોનને. કયા? સંયોજકતા ઇલેક્ટ્રોન જે મુક્ત અવસ્થામાં હોય, જે ઇલેક્ટ્રોનની હેરફેર દર્શાવી શકે છે. અને એટલા માટે જ આપણે એક પટને નામ આપેલું હતું સંયોજકતા પટ. અને સંયોજકતા પટમાં શું રહેલું હતું? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો આપણે એ જ વસ્તુ ફરીથી લખીએ.
એ ઉપરાંત બીજું એ પણ દર્શાવી શકીએ કે ધાતુ ક્યારે વિદ્યુતનું વહન દર્શાવે. તો ધાતુ ઘન અને પિગલિત સ્થિતિમાં પણ વિદ્યુતનું વહન દર્શાવે છે. ધાતુ પોતાની ઘન અવસ્થા હોય અથવા તો પિગલિત અવસ્થા હોય બંનેની અંદર વિદ્યુત વહનતા દર્શાવે છે. અને આ વાહકતા માટે સંયોજકતા અથવા તો વાહકતા એ કોના પર આધાર રાખે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. એ ધાતુ છે એ વિદ્યુત વહન દર્શાવે છે, બરાબર છે. ચાલો કેટલી વાહકતા દર્શાવે, વધારે ઓછી, એ બધાનો આધાર કઈ બાબત ઉપર છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. જો સંયોજકતા ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી મુક્ત થાય તો એ ઝડપથી વિદ્યુત વહન દર્શાવે, એની પ્રતિક્રિયાત્મકતા વધારે કહેવાશે, બરાબર છે. તો મુખ્ય આધાર ધાતુમાં વિદ્યુત વહન માટે સંયોજકતા ઇલેક્ટ્રોન પર મિત્રો રહેલો હોય છે. હવે આમાં જ વાત કરીએ, સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પર પણ આધાર રાખે છે એવું પણ કહી શકીએ. હવે આમાં જ આગળ વધીએ તો ધાતુઓમાં પરમાણ્વીય કક્ષક ના સંમિશ્રણથી આણ્વીય કક્ષકની રચના થાય છે. આ એક નવો શબ્દ આવ્યો. એટલે કે જ્યારે પરમાણ્વીય કક્ષક જોડાય ત્યારે આણ્વીય કક્ષકની રચના થાય. એટલે કે આ રીતે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો આણ્વીય કક્ષક બને છે. અને આ આણ્વીય કક્ષક એકબીજાની જેટલી નજીક હોય એ પ્રમાણે એક પટની રચના થાય છે, બરાબર છે. આ નજીક હોય તો પટની રચના કરે છે. હવે પાછું આવી ગયા ક્યાં? જૂના ટોપિકમાં. આ એક શબ્દ નવો આવ્યો. પરમાણુની પરમાણુ કક્ષકો જોડાઈને આણ્વીય કક્ષકની રચના કરે, આણ્વીય કક્ષક નજીક હોય એટલે પટની રચના કરે. હવે પટ પાછા કઈ આવી ગયા? બે પટ આપણા જૂના હતા, એ સંયોજકતા પટ અને વાહકતા પટ. જો આ બંને પટ, જો આ શું લખવાનું, બંને પટ અંશત સંમિશ્રણ પામેલા હોય, અંશત સંમિશ્રણ પામેલા હોય, ખાસ શબ્દ ધ્યાનમાં રાખવાનો છે, અથવા તો સંપૂર્ણ સંમિશ્રણ પામેલા હોય, એટલે કે અંશત એટલે થોડાક એવા ભાગમાં જોડાયેલા છે, બરાબર છે, અને સંમિશ્રણ વધારે એટલે આ રીતે અંશત અડેલા છે અને સંમિશ્રણ પૂરેપૂરું હોય તો આ રીતે ગોઠવાયેલા છે, ત્યારે સંયોજકતાપટનો ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતાપટમાં જઈ શકે. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે સરળતાથી એક પટમાંથી બીજા પટમાં જઈ શકે અને વિદ્યુતીય વહન દર્શાવે છે. લખી શકીએ આપણે અહીં, જો બંને પટનું અંશત સંમિશ્રણ અથવા સંપૂર્ણ મિશ્રણ થયેલું હોય તો ઇલેક્ટ્રોન, ખરેખર સંયોજકતા ઇલેક્ટ્રોન એવો શબ્દ વપરાય, સંયોજકતા ઇલેક્ટ્રોન એક પટમાંથી બીજા પટમાં સરળતાથી જઈ શકે છે અને તે પદાર્થ અથવા ધાતુ વિદ્યુત વહન દર્શાવે છે. બે પટ છે, આ બંને પટ વિશે જોઈએ. આને કહીશું અંશત સંમિશ્રણ.
तो अहीं रहेलो इलेक्ट्रॉन ए सरलताथी मूवमेंट द्वारा बीजा पट में जई शके माटे विद्युतीय वहन दर्शावे। बीजी परिस्थिति की बात करिए, आ संपूर्ण सम्मिश्रण कहीशु आने, तो पण अहीं रहेलो इलेक्ट्रॉन सरळताथी बीजा पट में जई शके छे। तो आवा धातु पदार्थ सुवाहक तरीके अथवा तो वाहक तरीके वर्ते छे। हवे वात करिए, परंतु जो आ बन्ने पट वच्चे ऊर्जा गेप एटले के शक्ति गेपनो अंतर वधारे होय तो संयोजकता इलेक्ट्रॉन सरळताथी बीजा पट में एटले के वाहकता पट में जई शकता नथी। परिणामे आ समय ए पदार्थ विद्युतनु वहन दर्शावतो नथी, तेने शुं कहीशुं आपणे अवाहक। गईकाले पण शीखा, फरीथी ए जोईए तो लखी शकीए, परंतु आ बन्ने पट वच्चे शक्ति गेप अथवा तो ऊर्जा गेप कहेवाय, बराबर, तेनुं अंतर वधारे होय तो इलेक्ट्रॉन सरळताथी वाहकता पटमा जई शकतो नथी। परिणामे विद्युत वहन थतुं नथी। तेने अवाहक पदार्थ कहेवाय छे। એટલે કે આપણે ચર્ચા કરીએ મુજબ જ્યારે આ બંને વચ્ચે વાહકતા પટ અને સંયોજકતા પટ આ બંનેની વચ્ચે શક્તિ ગેપનું અંતર ખૂબ વધારે છે, કેવું છે વધારે, શક્તિ ગેપનું અંતર વધારે છે ત્યારે ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટનો ઇલેક્ટ્રોન સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતો નથી અને નથી જઈ શકતો, માટે વિદ્યુતનું વહન દર્શાવતું નથી। અને દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ, આપણો વાહકતા પટ આપણો થશે સંયોજકતા પટ, આ બંનેનું વચ્ચેનું અંતરને શું કહેવું, શક્તિ ગેપ। અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા જઈ શકતો નથી, આ પદાર્થને શું કહેવાય, અવાહક। આ પદાર્થ જે છે મિત્રો અવાહક તરીકે વર્તે છે। તો મુખ્ય કન્સેપ્ટ શું છે, કન્સેપ્ટ એ છે કે વિદ્યુતીય વહન દર્શાવવા માટે સંયોજકતા પટ અને વાહકતા પટનું સંમિશ્રણ થયેલું હોવું જોઈએ। જો સંમિશ્રણ હશે તો ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મળવાની સાથે જ મૂવમેન્ટ આપે અને આગળ ગતિ કરશે। આ પરિસ્થિતિમાં શું થાય, તમે એને બહારથી ઉર્જા આપો છતાં ઇલેક્ટ્રોન આ શક્તિ ગેપ વટાવી શકતો નથી। આ જો વટાવે, વટાવે મીન્સ કૂદકો મારીને પણ વટાવે તો ઉર્જાનું વહન થાય, ઓછા પ્રમાણમાં પણ થાય, ખાસ ધ્યાનમાં રાખવાનું। પરંતુ અહીંયા અવાહકની અંદર આ શક્તિ ગેપ એ વટાવી શકતો નથી, માટે વિદ્યુતનું વહન અહીંયા દર્શાવાતું નથી। બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, આગળ પ્રશ્ન શીખાય એનો એ જ પ્રશ્ન છે, માત્ર એક બે ટોપિકની અંદર ચેન્જ કરેલો છે, વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાનું છે। બીજી એક ખાસ સૂચના કે હોમવર્ક ગમે ત્યારે અથવા તો આપવામાં આવે કે ન આપવામાં આવે, અહીંયાથી જેટલું ચાલે એટલું રોજના માટે બે વાર લખવાનું છે। જે ટોપિક અગત્યના નથી અને નથી લખવાના એ તમને અહીંયાથી જાણ કરવામાં આવશે, નથી લખવાના એની જાણ કરવામાં આવશે, બાકી બધા જ ટોપિક અહીંયા જેટલા પણ પ્રશ્નો ચાલે બધા જ મિત્રો હોમવર્કમાં બે વાર ફરજિયાત લખવાના છે, બરાબર છે। અને હોમવર્ક માટે સ્કૂલમાં તમારે કદાચ સબમિશન કરાવવાનું હોય, બરાબર છે, તો એના માટે વ્યવસ્થિત એક બુકની અંદર જ પહેલેથી આપણે લખવાનો આગ્રહ રાખવાનો, જેના કારણે એન ટાઈમે આપણી પાસે બધા પેજ લખેલા હાજર હોય, બરાબર, વ્યવસ્થિત આને જોઈ લેવાનું છે। આગળના પ્રશ્નની ચર્ચા કરીએ તો આગળનો પ્રશ્ન છે, અર્ધવાહકોમાં વિદ્યુત વહન વિશે માહિતી આપો। અર્ધવાહકોની વિદ્યુત વહન વિશેની બેઝિક માહિતી તમને ખ્યાલ છે,
के कोईपण धातुओ होय एनी पासे बे प्रकारना पट छे, एक वाहकतापट बीजू छे संयोजकतापट। अर्धवाहको होय एनी पासे वाहकतापट अने संयोजकतापट आ बन्ने वच्चे जे गेप छे तेने शुं कहेवाय, शक्ति गेप। आ शक्ति गेप वच्चेनुं अंतर केवुं छे, ओछुं। पहले आपणे बेसिक कंसेप्ट जे छे क्लियर करी लईए। तो आ संयोजकतापट आपणो आ पट जे छे तेने शुं कहीशुं, वाहकतापट। शीखी गया प्रमाणे के जो आ बने वच्चेनुं अंतर खूब ओछुं होय अथवा सम्मिश्रण थयेलुं होय तेने विद्युतीय वाहक कहीशुं, बराबर। अहींया आ संयोजकतापट अने वाहकतापट आ बने वच्चे जे अंतर छे तेने शुं कहेवाय, शक्ति गेप। अने अर्धवाहक होय એમાં શક્તિ ગેપનું અંતર ઓછું છે। હવે સંયોજકતા પટમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન જો વાહકતા પટમાં જાય તો વિદ્યુતનું વહન થાય। અહીંયા શું છે, સામાન્ય પરિસ્થિતિમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ સરળતાથી વાહકતા પટમાં જઈ શકતા નથી, માટે સામાન્ય પરિસ્થિતિમાં આવા પદાર્થો એટલે કે અર્ધવાહકો એ વિદ્યુતનું વહન દર્શાવતા નથી। खास ध्यान में एक कंसेप्ट है कि संयोजकता पटनों इलेक्ट्रॉन वाहकता पट में जाए तो विद्युत वहन थवा त्या सुधी थवानुं नथी, बराबर। तो अर्धवाहकों की परिस्थिति शू है, वच्चे शक्ति गेप है, अंतर है, एटले सामान्य परिस्थिति होय ओरडाना तापमाने होय तो आ इलेक्ट्रॉन जे छे क्यां जई शकतो नथी, वाहकता पट में जई शकतो नथी, माटे सामान्य परिस्थिति में ओरडाना तापमाने विद्युतनुं वहन दर्शावता नथी। पण એના પર ખાસ પ્રકારના વિકિરણો પાડું અથવા તો તેને ઉર્જા આપું, ઉર્જા કઈ રીતે અપાય, તો તાપમાન વધારીને હું તાપમાનનો વધારો કરીશું તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, અને ઇલેક્ટ્રોનની ઉર્જા વધે તો ઇલેક્ટ્રોન કૂદકો મારીને ક્યાં જતો રહેશે, વાહકતા પટમાં। હવે હું તાપમાનનો ધારો કે વધારો કરું તો ઇલેક્ટ્રોન જે છે એ કૂદકો મારીને જશે વાહકતા પટમાં, અને વિદ્યુતી વહન શું થાય દર્શાવે છે। ખાસ ધ્યાનમાં રાખવાનો, તાપમાનનો વધારો થાય ત્યારે વિદ્યુતીય વહન દર્શાવે છે, ત્યાં સુધી વિદ્યુતીય વહન દર્શાવતું નથી, બરાબર છે। તો જોઈએ કેટલાક ટોપિકો આને લગતા, અહીંયા લખી શકાય અર્ધવાહકોમાં સંયોજકતાપટ અને વાહકતા પટ વચ્ચે શું હોય, શક્તિ ગેપ। ઓછા શક્તિ ગેપનું અથવા શક્તિ ગેપનું અંતર ઓછું હોય છે, શક્તિ ગેપનું અંતર તો છે ભલે ઓછું કે વધારે, બરાબર છે। આથી સામાન્ય રીતે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી, સામાન્ય રીતે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જતા નથી, અને નથી જતા એટલે વિદ્યુતીય વહન દર્શાવતું નથી। આથી સામાન્ય સ્થિતિમાં અર્ધવાહકો વિદ્યુતીય વહન દર્શાવતા નથી। આપણે વાત કરી સામાન્ય પરિસ્થિતિ જે છે એમાં વિદ્યુતનું વહન થતું નથી। હવે હું વાત કરીશ તાપમાનનો વધારો કરું તો, હવે તાપમાનનો વધારો કરતા સંયોજકતા ઇલેક્ટ્રોન
अथवा तो संयोजकता पट में रहेला इलेक्ट्रॉन एवो शब्द वापरी संयोजकता पट में रहेला इलेक्ट्रॉन शेनो स्वीकार करे ऊर्जा ऊर्जा स्वीकारे कूदको मारी वाहकता पट में दाखल था अने विद्युतीय वहन दर्शावे समझाणो એટલે કે શક્તિ ગેપને વટાવી જાય છે એવું પણ લખી શકીએ કૌંસમાં અહીંયા ઉર્જા આપીશું તાપમાન આપી એટલે ઇલેક્ટ્રોન જે છે શક્તિ ગેપને વટાવી સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય છે શક્તિ ગેપને વટાવે છે અને આના પરિણામે વિદ્યુતનું વહન દર્શાવી શકે છે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો આમ તાપમાનનો વધારો કરવામાં આવે ખાસ પ્રકારના વિકિરણો પાડવામાં આવે છે ત્યારે વિદ્યુતીય વહન દર્શાવે ત્યાં સુધી વિદ્યુતીય વહન અર્ધવાહક પદાર્થ દર્શાવતા નથી તો અર્ધવાહક પદાર્થો તાપમાનના વધારા સાથે સુવાહક તરીકે વર્તે છે તાપમાનના વધારા સાથે અર્ધવાહક પદાર્થો સુવાહક તરીકે વર્તે આ ઓછી વાહકતા અર્ધવાહકોની વાહકતા ખૂબ જ ઓછી કહેવાય તો આ ઓછી વાહકતાના કારણે અર્ધવાહક પદાર્થોનો ઉપયોગ સીધો જ પ્રાયોગિક રીતે કરી શકાતો નથી ખાસ ધ્યાનમાં રાખવાનું લખી શકીએ ઓછી વિદ્યુતીય વાહકતાના કારણે સિલિકોન કે જર્મેનિયમ જેવા પદાર્થો છે એના સીધા જ આપણે પ્રાયોગિક રીતે એના ઉપયોગમાં લઈ શકતા નથી કારણ કે એની વિદ્યુતીય વાહકતા કેવી છે ઓછી દરેક વખતે આપણે તાપમાન વધારી વધારી એની વાહકતા વધારવી પડે બરાબર છે એના કરતાં એક બીજો રસ્તો મેળવવામાં આવ્યો છે કે સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોને નામ આપી દીધું છે આંતરિક અર્ધવાહકો શું કહેવાય આંતરિક અર્ધવાહકો હવે સિલિકોન કે જર્મેનિયમ જેવા પદાર્થો છે તેમાં વિદ્યુતીય વાહકતા વધારવા માટે અથવા તો વિદ્યુતીય વાહકતા જે છે એના કરતાં પણ ઓછી કરવી હોય તેની અંદર ડોપિંગ કરવું પડે શું કરવું પડે ડોપિંગ ડોપિંગ એટલે શું કે ચોક્કસ પ્રકારની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય ડોપિંગ તો ડોપિંગ પ્રક્રિયા દ્વારા આપણે ઇલેક્ટ્રોન ઉણપ દર્શાવતા અથવા તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ પદાર્થ ઉમેરવામાં આવે છે આ પ્રક્રિયાને ડોપિંગ કહીશું ડોપિંગના કારણે આપણે સિલિકોન કે જર્મેનિયમનો ઉપયોગ કરી શકાય છે બરાબર આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે અહીંયા ઇલેક્ટ્રોનની અંદર ક્ષતિ ઉદ્ભવે છે માટે આ ક્ષતિને ઇલેક્ટ્રોન ક્ષતિ કહેવાય છે શું કહેવાશે ઇલેક્ટ્રોન ક્ષતિ તો બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ આંતરિક અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને શું કહેવાય ડોપિંગ કહેવાય છે આ ડોપિંગ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા ઇલેક્ટ્રોન ઉણપવાળા પદાર્થ ઉમેરીને કરવામાં આવે છે
એટલે બે પ્રકારનું ડોપિંગ થયું, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ. પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો, આખો પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે. આ બેઝિક માહિતી છે અને બે ભાગ હજી બીજા પડશે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ ને ઇલેક્ટ્રોન ઉણપ, જે આપણે આવતા લેક્ચરમાં ભણવાના હશે. એના માટે બેઝિક કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવો પડે કે શા માટે ડોપિંગ કરવાની જરૂર પડી. તો ડોપિંગ એટલે શું? કોઈ ઘન પદાર્થની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયાને શું કહીશું આપણે? ડોપિંગ તરીકે ઓળખવામાં આવે. ડોપિંગ અહીંયા બે રીતે થાય, એક ઇલેક્ટ્રોન ઉણપવાળા પદાર્થો અને બીજું છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ પદાર્થો. બરાબર છે, બે રીતે આપણે ડોપિંગ કરી શકીએ અને આના કારણે ઇલેક્ટ્રોનની ક્ષતિ ઉદ્ભવે છે, માટે આને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોન ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અશુદ્ધિઓ શું કહેવાશે? ઇલેક્ટ્રોન ક્ષતિ કહેવાય છે. કારણ કે હવે જે આપણે શીખવાના છે એમાં ઇલેક્ટ્રોનની ક્ષતિ થાય છે, બરાબર છે. તો એના માટે સંપૂર્ણ સ્ફટિકની રચના આપણે જાણવી પડશે અને સંપૂર્ણ સ્ફટિકની રચના આપણે આવતા લેક્ચરમાં લઈશું. એ સંપૂર્ણ સ્ફટિકની રચના આવડે તો એની અંદર આપણે ડોપિંગ કરીશું. ડોપિંગ એટલે કે એન અથવા તો બી પ્રકારના અર્ધવાહકો ઉમેરીશું અને જોઈએ પછી એના ગુણધર્મોમાં શું ફેરફાર થાય છે. તો એ માત્ર બેઝિક માહિતી છે, જે આપણે આગળ અર્ધવાહક વિશે શીખા એની બે બધી વસ્તુ એટલે સુધી તો એનું એક છે. માત્ર અહીંયા આપણે વાત કરી કે આ રીતે એનો ઉપયોગ કરી શકાતો નથી. એનો ઉપયોગ કરવો હોય તો અંદર કંઈક ઉમેરવું પડે. શું ઉમેરવું પડે છે? રે તો અશુદ્ધિ. તો આવા પદાર્થની અંદર અશુદ્ધિ ઉમેરી દઈએ તો આ પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ. ડોપિંગ કેટલા પ્રકારે થશે? બે પ્રકારે, બરાબર. એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ પદાર્થનું ડોપિંગ અને બીજું ઇલેક્ટ્રોન ઉણપવાળા પદાર્થનું ડોપિંગ. ડોપિંગના કારણે અશુદ્ધિ ઉમેરાય છે, માટે ક્ષતિ ઉદ્ભવે. આ ક્ષતિને શું કહેવાય? ઇલેક્ટ્રોન ક્ષતિ. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, વ્યવસ્થિત જોઈને લખી લેવાનું.